વારે ઘડીએ વીજ પુરવઠો ખોરવાતા આવવાના આક્ષેપ સાથે પાદરાના યુવાનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। મધ્ય ગુજરાત વીજ કંપની પાદરા સબ ડિવિઝન વિભાગ 1 માં આવતા પાદરા નગરના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ પુરવઠો ગમે ત્યારે અને કારણ વગર કલાકો સુધી ખોરવાતો હોય છે અને નાગરિકો વીજ પુરવઠા અંગે વીજ કંપનીમાં ફરિયાદ કરે છે ત્યારે ત્યાં કોઈ ફોન ઉપાડતું નથી। આ એક સત્ય હકીકત છે। છેલ્લા કેટલાક દિવસોથી પાદરા નગરમાં સવારથી શુભ શરૂઆત વીજળી ગુલથી થાય છે। છેલ્લા ઘણા દિવસથી દિવસમાં વારંવાર અને ખાસ કરીને સવારના પ્રારંભે જ વીજ પુરવઠો ખોરવાતો હોય છે। જ્યારે સવારમાં અનેક નાગરિકોના દીકરા દીકરીઓ ઓનલાઈન અભ્યાસ કરતા હોય છે જેથી ભારે મુશ્કેલી પડે છે। આજે પાદરા નગરના જાગૃત યુવાનોએ RPAD દ્વારા પાદરા વીજ કંપનીના નાયબ ઇન્જિનિયરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે અને સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વીજ બિલમાં ઝીકવામાં આવતા સર્વિસ ચાર્જ પણ નહીં ભરવામાં આવે તેવી ચીમકી આપી હતી। પાદરાવાસીઓની શુભ સવારની શરૂઆત જ વીજ ગુલતી થાય છે અને જ્યારે ફરિયાદ કરવા માટે ફોન કરવામાં આવે છે ત્યારે જવાબ પણ મળતા નથી, કોઈ ફોન પણ ઉપાડતું નથી, જે અંગે જાગૃત યુવાનોએ રજૂઆત કરી હતી। જ્યાં વીજ કંપનીના વિભાગ 1ના નાયબ ઇન્જિનિયર ND પ્રધાન તેઓ MGVCLનો લૂલો બચાવ કરતા નજરે પડ્યા હતા। એમાં છેલ્લા પરમ દિવસે ઉમિયા ફીડરનો કેબલ ફોલ્ટ, અંડરગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ, નગરપાલિકાની કામગીરી, અંબાજી માતાના મંદિર પાસે તળાવ પાસે કામગીરી ચાલી હતી, એમાં કંઈ કેબલ પંક્ચર થઈ ગયેલો હતો એટલે અમારે એક એના આગળના જે ટ્રાન્સફોર્મર હતા એનો લોડ અમારે બીજા ફીડર પર નાખવો પડ્યો। આજે સવારે અમારે જે પાદરા ટાઉનનો મેઇન કેબલ છે એ કુદરતી રીતે ફેલ થઈ ગયો અને એના કારણે આ તકલીફ થઈ છે અને એ કેબલ ફોલ્ટ એટેન્ડ થયા પછી આ તકલીફ દૂર થઈ છે। કેટલા દિવસથી સવારની વેળામાં જ જાય છે? 10 દિવસથી આ પ્રોબ્લેમ છે સર, ગઈકાલે આજે સવારે આ પ્રોબ્લેમ થયો છે, પણ છેલ્લા અઠવાડિયાથી આ તો પ્રોબ્લેમ છે। અઠવાડિયાથી એક નારાયણ ફીડરમાં પ્રોબ્લેમ થયો હતો, અમારે નારાયણ ફીડર જે છે એમાં પ્રોબ્લેમ થયો હતો 2 દિવસ પહેલાં, એમાં એક પક્ષીનો ફોલ્ટ થવાને કારણે લાઈન બંધ થયેલી હતી। હા તો 10-11 દિવસથી પ્રોબ્લેમ છે, 1-2 દિવસ દસ દિવસથી અને સવારની વેળામાં જ આ પ્રોબ્લેમ રહે છે અને ફોન વારંવાર ઉપાડતા નથી, આવા લોકોનો બી આક્ષેપ છે ના? 22-22-26 અમારો ફોન ચાલુ જ છે, નથી ઉપાડતા વારંવાર, તમને પણ કરવામાં આવે છે ફોન અત્યારે? આ પાદરાના યુવાનોની પણ રજૂઆત હતી સાહેબ, રજૂઆત હતી, પણ જ્યારે લાઈન બંધ થાય એટલે ઘણા બધા લોકો ફોન કરતા હોય ત્યારે અમુક લોકોના ફોન ન લાગે એવું બની શકે। હવે આગળ શું પ્રક્રિયા છે? અમારો આજે કેબલ ફોલ્ટ માટે અમારે વાનને જાણ કરી દીધેલી છે। અત્યારે જે ઉમિયા ફીડરનો કેબલ હતો એ તો અમારે જોઈન્ટ લાગી પણ ગયો છે અને જે આ પાદરા ટાઉન માટે અમે કેબલ વાનને જાણ કરી દીધી છે એટલે એ અમે સોલ્વ થઈ જશે।